ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આશા રાખું છું તમે બધા શેફ હશો. ફ્રેન્ડ્સ, અહીં આગળના વિડિયોમાં આપણે શું શીખી ગયા? કોઈને યાદ છે? બોલો, કોઈ કહેશો? હા, વેરી ગુડ. શું શીખ્યા? તો કે હાફ, ક્વાર્ટર, ટ્રાઇક્વાર્ટર એન્ડ ફૂલ, બરાબર છે? તો એના પરથી આપણે એક મેચિંગ કમ્પ્લીટ કર્યું હતું, મેચિંગ કર્યું હતું ને, બરાબર. આજે પણ આપણે શું કરવાનું છે? મેચ ધ ફોલોઈંગ કરવાનું છે. આપણને ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંક આપેલો છે, બરાબર, એના પરથી આપણે મેચિંગ કમ્પ્લીટ કરવાનું છે. ચલો, તો આજે આપણે મેચિંગ કમ્પ્લીટ કરતા શીખીએ. એના પરથી, ફ્રેક્શન પરથી. જુઓ, તો બધાનું ધ્યાન પડ ઉપર જુઓ. શું છે? એ, બી એન્ડ સી. શું કરવાનું છે? ફરી એક વખત સાંભળી લો. મેચ ધ ફોલોઈંગ, મેચિંગ કરવાનું છે, બરાબર છે? એ, બી એન્ડ સી. જુઓ, એમાં શું આપેલું છે? ફ્રેક્શન આપેલા છે, અપૂર્ણાંક આપેલા છે, બરાબર છે? શું? વન બાય ટુ, વન બાય ફોર, થ્રી બાય ફોર અને વન, અથવા તો વન અપોન ટુ, વન અપોન ફોર, થ્રી અપોન ફોર એન્ડ વન, બંને બોલી શકીએ, બરાબર. હવે જુઓ બીમાં. બીમાં તમને પાણીના ગ્લાસ આપેલા છે. એ પાણીના ગ્લાસમાં જુઓ આમાં કેટલું પાણી ભરેલું છે? તો એકદમ થોડું. આમાં હાફ, આમાં ફૂલ અને આમાં ત્રીજા ભાગ જેટલું, બરાબર છે? કેટલા ભાગ જેટલું? ત્રીજા ભાગ જેટલું. હવે જુઓ સીમાં. સીની અંદર ટ્રાઇક્વાર્ટર. ટ્રાઇક્વાર્ટર એટલે કે પોણો ભાગ, હાફ એટલે અડધો ભાગ, ક્વાર્ટર એટલે પા ભાગ એન્ડ ફૂલ એટલે કે આખો ભાગ, બરાબર છે? ટીચરે અહીંયા ગુજરાતી અને ઇંગ્લિશ બંને લખ્યું છે જેથી તમે બહુ જલ્દી સમજી શકો, બરાબર છે? પણ એક વખત શું કરવાનું? તમારે લર્ન કરી લેવાનું કે ટ્રાઇક્વાર્ટર એટલે શું, પોણો ભાગ, હાફ એટલે અડધો, ક્વાર્ટર એટલે પા અને ફૂલ એટલે આખો, બરાબર છે? ચલો, તો હવે તમને એ, બી અને સી તમે જોયું. હવે આપણે મેચ કરીએ. જો ફર્સ્ટ શું છે? વન અપોન ટુ અથવા વન બાય ટુ, બરાબર છે? તો અડધો. તો અહીંયા ગ્લાસમાં વોટર ભરેલું છે, તો કયા ગ્લાસની અંદર હાફ વોટર ભરેલું છે? શોધીને કહો કયા ગ્લાસમાં. હા, કયા? સેકન્ડ નંબરમાં. જુઓ, આ તો ચોથા ભાગનું છે, અહીંયા હાફ છે, આ ફૂલ છે અને આ ત્રીજા ભાગનું છે, થર્ડ પાર્ટનું છે. તો કયું આવશે ફ્રેન્ડ્સ? વન બાય ટુ એટલે કે વન અપોન ટુ માં હાફ પાર્ટ આવશે. તો કયું ગ્લાસ આવશે? આ. તો વન અપોન ટુ ને આ ગ્લાસ સાથે આપણે મેચ કરવાનું છે. હવે જુઓ, અહીંયા આપણે સી પણ આપેલું છે, તો અહીંયા હાફ ક્યાં છે? સો તો અડધો ભાગ ક્યાં છે? હા, આ. તો એની સાથે જોડાશે આ, બરાબર. આ રીતે મેચ કરવાનું રહેશે. હવે જો સેકન્ડ નંબર, વન અપોન ફોર એટલે કે ચોથો ભાગ, બરાબર. શું કહેશું એને? ચોથો ભાગ એટલે કે પા ભાગ, પા ભાગ એટલે કે ક્વાર્ટર. તો વન અપોન ફોર ક્યાં આવશે? જુઓ, ચોથો ભાગ કયા ગ્લાસમાં છે? આ રહ્યું. તો આપણે આ ગ્લાસ સાથે મેચ કરશું એન્ડ પા ભાગ એટલે કે ક્વાર્ટર ક્યાં આવશે? આ રહ્યું. તો એને આની સાથે જોડી દઈશું. હવે છે થ્રી અપોન ફોર, બરાબર છે? ટોટલ ચાર ભાગ છે, એમાંથી ત્રણ ભાગ જેટલું પાણી ભરેલું રહેશે. એક જ ભાગ જેટલું, વન પાર્ટ જેટલું પાણી ઓછું હશે. એવું ગ્લાસ કયું? કે વન પાર્ટ જેટલું પાણી ઓછું હશે, થ્રી પાર્ટ જેટલું પાણી ભરેલું હશે. શોધો આ કે આ. જુઓ આ, તો થ્રી અપોન ફોર ક્યાં હશે? અહીંયા. એને શું બોલાશે? ફાઈવ ક્વાર્ટર, એટલે એને આની સાથે જોડાશે, બરાબર. હવે જુઓ વન, વન એટલે કે ફૂલ પાર્ટ, આખો ભાગ, આખો ભાગ. તો આખો ગ્લાસ પાણીનું ક્યાં છે ભરેલું? ફૂલ વોટર થી ફૂલ ગ્લાસ કયું છે? આખું. આ રહ્યું. તો એને આપણે જોડીશું વન સાથે. આ રીતે મેચ કરવાનું. એન્ડ અહીંયા ફૂલ ક્યાં છે? ફૂલ પાર્ટ ક્યાં રહ્યું? તો એને આ રીતે જોડવાનું છે,
તો ફ્રેન્ડ્સ તમને આ રીતે ફ્રેક્શન આપ્યું હોય બરાબર છે, અહીંયા પિક્ચર આપ્યું હોય અને આ રીતે લખેલું હોય તો તમને મેચ કરતા આવે. જો ટીચરે તમને ખાલી પિક્ચર પણ આપ્યું હોય અને ફ્રેક્શન પણ આપ્યું હોય તો પણ તમે મેચ કરી શકો ઇઝીલી બરાબર. ફ્રેક્શન આપ્યું હોય અને એને આ રીતે ઇંગ્લિશમાં લખેલું હોય કે ગુજરાતીમાં લખ્યું તો પણ તમે ઇઝીલી મેચ કરી શકો. હવે તો તમને આવડે આવડે ને, આપણે ટુ મેચિંગ શીખ્યા બરાબર છે. ચલો તો હવે આપણે આગળ જોઈએ. ફોર
बॉक्स में टोटल कितना है सर्कल 16 बराबर फरी से ग्रीन कलर नाम कर लेंगे तो 1 2 3 4 5 6 7 8 चलो 8 by 16 हवे सुपरसु आने आपने अवयव पढ़ बराबर तो मने को के कया टेबल्स में 8 और 16 આવશે વિચારો हां जो 4 2 3 8 वेरी गुड અને 4 4 3 16 હવે શું કરવાનું જે સરખા સરખા નંબર છે એને ઉડાવી દો 4 અને 2 by 4 બરાબર સુરજીઓ 2 by 4 બરાબર તો ગ્રીન કલરનો સર્કલ કયો પાર્ટ દર્શાવે છે 2 by 4 પાર્ટ દર્શાવે છે ચલો હવે જો ગ્રીન એન્ડ પિંક કલરનો સર્કલ ટોટલ કેટલો પાર્ટ દર્શાવે છે શું કીધું તમને ગ્રીન એન્ડ પિંક કલર બેની વાત કરી છે તો જો પહેલા ગ્રીન કેટલા છે આપણે અહીંયા શોધો 8 અહીંયા કામ કે કરીએ ગ્રીન કેટલા છે ટોટલ 8 બરાબર ગ્રીન લીક સરખા છે ને આપણે શોધ્યું ને આ એન્ડ પિંક કેટલા છે શોધો પિંક ક્યાં શોધ્યું આ કેટલા આવ્યા 4 તો 8 પ્લસ 4 થાય સમજો ફરીથી ગ્રીન કેટલા છે 8 એન્ડ પિંક કેટલા છે આપણે શોધ્યા 4 તો 8 પ્લસ 4 ના છેદમાં 16 બરાબર છે હવે 8 ની અંદર 4 પ્લસ કરો કેટલા થાય 8 પછી 8 ની અંદર 4 પ્લસ કરતા 9 10 11 12 તો 12 ડિવાઇડ બાય 16 બરાબર 12 ડિવાઇડ બાય 16 થાય ને ઓકે ચલો હવે આપેલા અવયવો પડશે પડશે હા 4 3 જા 12 એન્ડ 4 4 જા 16 સરખા સરખા જશે 4 જશે 4 જશે રહે શું 3 બાય 4 તો ગ્રીન એન્ડ પિંક કલરનો સર્કલ ટોટલ સર્કલનો કેટલો પાર્ટ દર્શાવે છે 3 બાય 4 નો પાર્ટ દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો સમજ પડી પહેલા ગ્રીન શોધવાના તો ગ્રીન કેટલા છે ટોટલ આપણે શોધી કાઢ્યા હતા 8 એન્ડ પિંક કેટલા હતા 4 તો 8 અને 4 ગ્રીન એન્ડ પિંક નો એડિશન કરવાનું ઓકે એન્ડ 16 તો ટોટલ 16 છે એટલે આપણે લખ્યા ચલો 8 પ્લસ 4 12 એન્ડ 16 ના 16 આ બંનેના અવયવ પડ્યા 4 થી 12 4 4 16 સરખા સરખા ઉડાવી દીધા એટલે શું રહ્યું 3 બાય 4 તો ગ્રીન એન્ડ પિંક કલર નું સર્કલ ટોટલ સર્કલ નો કેટલો પાર્ટ દર્શાવે છે તો અહીંયા આવશે 3 બાય 4 પાર્ટ દર્શાવે છે સમજ પડી ને કઈ રીતે આ તમને આ રીતે બોક્સ આપ્યું હોય ને એના પરથી ક્વેશ્ચન ના આન્સર શોધાય બરાબર ચલો ફ્રેન્ડ્સ આ છે બસ આટલું જ મને આશા છે કે તમને બધાને સમજ પડી ગઈ હશે સમજ પડી ને ઓકે તો ફરી પાછા નવા વિડિયો સાથે પાછા મળીશું ત્યાં સુધી